બાપુ ખાટલીમાં પડ્યા પડ્યા વિચાર કરતા હતા. મિત્રો, આજે એક વિરલ સંયોગ આપણે YouTube ચેનલ પર થયો છે. એક ધરખમ કવિ અને એક સરસ પરફોર્મર, સરસ કલાકાર બેનો આજે અહીંયા સંયોગ થવાનો છે અને સંયોગના તમે સાક્ષી બનશો. YouTube ચેનલ શબ્દના ઉજાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું સતીશ વ્યાસ આપને આવકારું છું. આ ચેનલ ગુજરાતી સાહિત્ય અને ભાષાને વરેલી છે એ તો આપ સૌ જાણો છો. મિત્રો, તમે જાણો છો કે રમેશ પારેખ ગુજરાતી કવિતાનો એક ગર્વ શિખર છે. એમણે અદ્ભુત ગીતો આપ્યા છે. એમનો સમગ્ર કાવ્ય સંગ્રહ 6 અક્ષરનું નામ. કવિ સુરેશ દલાલે એમના માટે કહેલું કે રમેશ પારેખ એટલે લયના પ્રદેશનો કામાતુર રાજવી. કવિ રમેશ પારેખે આપણને એક કાવ્ય સંગ્રહ આપ્યો છે, ખમ્મા આલા બાપુને. આમાં કટાક્ષ કાવ્ય છે. બ્લેક હ્યુમરનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. બ્લેક હ્યુમર એટલે દેખીતો તો કટાક્ષ હોય, એની પાછળ કરુણતા રહેલી હોય. આમાં આલા ખાચરની ઠીકડી ઉડાવી છે, મજાક છે, પણ એની પાછળ આખી વાસ્તવિકતા અને એની કરુણતા, એ જો આપણે ચૂકી જઈએ તો આપણે કવિતા નહીં માણી શકીએ. આજના રજૂઆત કરતા છે સંજય ગોરડિયા. સંજયભાઈ છેલ્લા 30 વર્ષથી ગુજરાતી તખતા પર નાટકોનું નિર્માણ કરે છે અને અભિનય પણ કરે છે. અભિનયમાં તેઓ રમૂજી ભૂમિકાઓ માટે જાણીતા છે, પણ એક ધરખમ નિર્માતા પણ છે અને વ્યક્તિ તરીકે તો એકદમ ઉમદા અને સાલસ વ્યક્તિ છે. તો આવા સરસ કલાકાર પાસેથી આપણે રમેશ પારેખના આલા ખાચરને લગતા બે કાવ્યો આજે માણીશું. બાપુ ખાટલીમાં પડ્યા પડ્યા વિચાર કરતા હતા કે દેવ પોઢી 11 આવે જ ઢૂંકડી, તે તલવાર બનાવરાવીએ ધના લુવાર પાહે, એવે ટાણે ભિખારી ફળીએ કરાંજીઓ, બટકુ રોટલો આલજો માવતર, બાપુ થયા ધ્યાન ભંગ ને એમની બે આંખીઓ બંદૂકની નાળ, ગોળી નાખું જેવી નજરો ફળિયામાં નોંધાણી, ભિખારીનું મોઢું જોઈને થયું અરે આ તો માગણ, ગઢમાં નું આવે તો ક્યાં જાય, બીજે માગે એમાં ગઢની શોભા શું, પૂછ્યું એલા ક્યાં ગામ નો તું, ભિખારી બે હાથ જોડી બોલ્યો ફતેપરનો માવતર, અને હાથમાં પકડેલા રોટલાથી મોઢે મણમણતી માખો ઉડાડી, બાપુની આંખ રોટલા પર ચોંટી રહી હતી. એલા એ આ રોટલો કોણે દીધો, ચોપડિયા વગરનો, પટેલની ખડકીમાંથી કોક દયાળુએ દીધો જ માવતર, કહીને ભિખારીએ હાથ જોડ્યા. બાપુ તાડક્યા, ઈ જેણે આ દીધો હોય એણે કોરો રોટલો ખાઈને તારે ગામનું નાક કાપવું જ, ભિખારી કે પણ માવતર, બાપુ ગરજ્યા ગોલકીના, માવતર માવતર શું કરસ, લાવી રોટલો માખણ ચોપડી દો. રોટલો લઈ બાપુ ગયા અંદર, ભિખારી ફળિયામાં ઊભો રહ્યો હરખાતો હરખાતો કે આજ તો માખણનો રોટલો ખાશું. વાર લાગી એટલે થયું, બાપુ માખણનું ઠામ ગોતતા હશે, ઊભા ઊભા પગ દુખવા આવ્યા, સાદે મારી જોયો, છેવટે થાક્યો, નિશાસો નાખી ને હાલતો થયો. બાપુ તો રોટલો લઈને ગયા તે ગયા જ પાછલે બારણેથી. બાપુએ ભિખારીનો રોટલો પચાવી પાડ્યો અને પાછલે બારણેથી રવાના થઈ ગયા. આ રમૂજ પ્રેરે એવી ઘટના છે, પણ સાથે સાથે
બાપુને ખાવાના પણ સાંસા છે, અને એક જમાનામાં જે ગામ ધણી હતા એમની અત્યારની હાલત કેવી કરુણા ઉપજાવે એવી છે, એ પણ આપણે સાથે સાથે યાદ રાખવું પડે. હવે બીજું એક કાવ્ય સાંભળીએ. બાપુ ધાક ધાકા થઈ ગયા, ગધનો રામલો લુવાર સમજે છું એના મનની માલી પા, હમણાં લગી જા તલવાર લટકતી હતી એ ખાલી ખીટી પર, બાપુની રાતી તડક આંખ્યો ઠરી છે, ભુજાઉમાં મારી નાખું કાપી નાખું માતો નથ, ખસેડ્યું કૂતરું પૂછડી દબાવીને ખૂણામાં ગોટો વળી ગયું છે, બાપુનો રંગ આ જુદો છે બાપ, ટાઈડી હણહણવું ભૂલી ગઈ, બગાયું કરડવું ભૂલી ગઈ, ગઢમાં સોપો પડી ગયો છે, ખાટલીનું વાળ બીકનું માર્યું જોડો ખાઈ ગયો છે, આવે બન્યું છે આજ રામજી લુવાર ને ટપુડાનું. લુવાર આવ્યો હતો કડદો કરવા તલવારનો, તે બાપુને થયો માર આવ્યો પરજા છે આવે, સાટુ સધરવા બાપુએ શું શું નહોતું કર્યું, માર રડે ગરીબ જણ છે આપણી રૈયત છે, આવી રહીએ આવી ઢંગ ધડાવવા ગરમી, બજારમાંથી આવ્યો હશે સીધે સીધો ગધનો, તે ખંભે ડુંગળીનો કોથળો, હવે લુવારના કોથળામાં શું ભલીવાર હોય, ફાટલો જ હોય ને હતો, કે એમાંથી પાંચ સાત ડુંગળીઓ ગઢમાં દડી, ઈ તો બાપુ સાગર પેટા તેને દડવા દીધી, નહીતર ગધની ડુંગળીનું શું ગજુ કે દડે ગઢમાં, ખંભે કોથળો ને કળદામાં ખંડેલી તલવાર, રામજી લુવાર થયો ચાલતો, સામો મળ્યો ટપુડો, ટપુડો કોઈ હર્યો કે ભા તારી ડુંગળીઓ દડી ગઈ છે ગઢમાં, બાપુ બઠાવી જાશ, રામજી લુવાર ગધનો જાણે દાતારનો દીકરો બોલ્યો, અરે મર ને બઠાવી જાય, પણ બાપુ ઈ ડુંગળીઓ ખાશે શેની હારે, બાપુ સંધોઈ સંભળતા હો, સડ 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 કરતી 3.5 કરોડ રોમરાય અવળી થઈ ગઈ, અરે 2 બદામનો ટપુડો ને 3 બદામનો લુવાર આવું બોલી જાય એમ, ડુંગળીઓ ખાવી એ કોળા લવારાનું કામ નથ, ઈ નાનીમાના ખેલ નથ, ગોલકી નાવ આંખોમાંથી પલપલિયા પડી જાય પલપલિયા, સમરાંગણમાં ઝાટકા ખાનાર વંશનો વેલો, 56 ભાયાતુનો મોબ, 9 કુળનું નાક, આલા બાપુ એને ડુંગળીની શીર પીસાત ખાધી, તલવારીઓના ઝાટકા ખાતા હોય એમ ખાધી, એક પછી એક ખાધી, કાચે કાચી ખાધી, લુખી લુખી ખાધી, આંખોમાં રાતળી શેડ્યું ત્રપ ત્રપે જ, નાકમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, બાપુ આખે આખા ધરુજી રહ્યા છે, બોલ જુવાર બોલ, જોવા જ વધારે આલા બાપુના પ્રાક્રમ, કાઢવા જ એની મરદાઈના તાજ. બાપુ પાસે ખાવાનું નહોતું અને માત્ર કાંદા ખાવા પડ્યા, એ પણ આમ તો હસવું આવે પણ એક તરફ કરુણા પણ ઉપજાવે છે, આમ હાસ્ય અને કરુણા બે સાથે સાથે રમેશ પારેખની આ કવિતાઓમાં ચાલે છે. સંજયભાઈએ રમેશ પારેખના આ અમર કાવ્યોને સરસ રીતે રજૂ કર્યા. મિત્રો, તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકશો, એનો આઈડી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. મને ખાતરી છે કે આ વિડીયો તમને 101% ગમ્યો હશે, તો તમે લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ આનંદ શેર કરો.
તમને કેવા વિડીયો જોવા છે અમને જણાવો અને કોમેન્ટ કરો, અને નીચે લાલ અક્ષરે સબસ્ક્રાઇબ લખેલું છે એને તમારો અંગુલી સ્પર્શ કરો જેથી તે ડાર્ક થઈ જશે અને ચેનલ સબસ્ક્રાઇબ થશે. તો મિત્રો, આ વિડીયો જોવા અને માણવા બદલ આપનો આભાર.